बात करते हैं गुजरात की, जहां लाखों श्रमिक और कर्मचारियों का पिछले 25 वर्षों से शोषण किया जा रहा है। निश्चित वेतन, आउटसोर्सिंग और कॉन्ट्रैक्ट प्रथाओं को पूर्ण और स्थायी रूप से समाप्त करने और गुजरात में पुरानी पेंशन योजना के लागू करने के संबंध में है। गुजरात प्रदेश कांग्रेस कमेटी के कार्यकारी अध्यक्ष श्री जिग्नेश मेवानी और गुजरात प्रदेश कांग्रेस के मुख्य प्रवक्ता डॉक्टर मनीष दोषी ने गुजरात प्रदेश कमेटी के राजीव गांधी भवन अहमदाबाद में प्रेस वार्ता की। प्रेस वार्ता को संबोधित करते हुए कहा कि इस दौरान गुजरात प्रदेश कांग्रेस के मुख्य प्रवक्ता हैं और डॉक्टर मनीष दोषी ने स्वास्थ्य, पुलिस ग्रेड पे, होमगार्ड, श्रमिक आंदोलन जैसे कई मुद्दों पर बात भी की। साथ ही उन्होंने वर्तमान सरकार पर भी कई सवाल उठाए और देखते हैं क्या कहा गुजरात प्रदेश कांग्रेस डॉक्टर मनीष दोषी ने। કોન્ટ્રાક્ટ આઉટસોર્સિંગ સહિતના કર્મચારીઓ વિવિધ ક્ષેત્રે જેમનું આર્થિક શોષણ થાય છે તેના મુદ્દે પણ આંદોલન કરી રહ્યા છે। આરોગ્ય કર્મચારીઓનું 37 દિવસથી ચાલતું આંદોલન, પણ કર્મચારીઓને બોલાવીને વાતો એક કરે, ગ્રુપ ઓફ મિનિસ્ટર જાહેરાતો કરે, પણ અમલવારીમાં કોઈ પણ પ્રકારની કાગળ ઉપર જોગવાઈ કરવામાં ન આવે અને કર્મચારીઓ સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી સરકાર જ કરી રહી છે, જેના કારણે કર્મચારીઓને આંદોલન એમનું ચાલુ રાખ્યું આરોગ્ય કર્મચારીઓએ। અને આજે આરોગ્ય કર્મચારી જે આરોગ્ય કર્મચારીઓને ખુલ્લા વર્ષાઈને કોરોના વોરિયર્સની વાતો કરતી એ કર્મચારીઓને સંપૂર્ણપણે અન્યાય થાય છે। 130 દિવસનો આપનો પગાર અને અન્ય લાભો નથી આપવામાં આવતા, એમને સુવિધા પાછી ખેંચી લેવામાં આવી અને આંદોલન ચાલુ રાખતા તેમને સંપૂર્ણપણે નોટિસ ફટકારી અને બળતરફ કરવાની ધમકી લાગે, એમની ઉપર એપિડેમિક એક્ટ લાગુ કરવાની વાત આવે। મને એમ લાગે છે કે ગુજરાતની ભાજપ સરકાર કર્મચારીઓના પરિવારો સાથે અને કર્મચારીઓ સાથે સતત અન્યાય કરે છે। પૂર્વ સૈનિકોનું પણ આંદોલન ચાલે છે, ગઈકાલે એક દુઃખદ બનાવ બન્યો, એક પૂર્વ સૈનિકે પોતાના હક અધિકાર માટે સરહદે આપણી 24 કલાક ખડે પગે આપણે દેશની સુરક્ષા કરતા એ જવાનને પોતાના અધિકાર માટે ત્યાં લડત કરતા અને જીવ ગુમાવવો પડે, આટલી નિષ્ઠુર અને